ગુજરાત હવે થશે પાણી પાણી, કારણ કે એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે. હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન, ઓફ શોર ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે, જેને લઈને આગામી 5 દિવસ ગુજરાતમાં વરસશે ભારેથી અતિભારે વરસાદ. 2 દિવસ બાદ સૌરાષ્ટ્ર થશે જળબંબાકાર. આજે સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે, તો આવતીકાલે ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 16 જુલાઈએ રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદ વરસશે, તો 17 જુલાઈએ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, નવસારી અને વલસાડમાં વરસશે અતિભારે વરસાદ, જ્યારે 18 જુલાઈએ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, નવસારી અને વલસાડમાં વરસશે અતિભારે વરસાદ. ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 29% વરસાદ વરસી ચૂક્યો છે. તો જુલાઈના અંતમાં અને ઓગસ્ટની શરૂઆતમાં ગુજરાતમાં વરસશે મુશળધાર વરસાદ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે આગાહી. અંબાલાલ પટેલના અનુસાર 15 થી 16 જુલાઈના બંગાળની ખાડીમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જેને લઈને 17 થી 24 જુલાઈ દરમિયાન ગુજરાતમાં વરસશે ભારે વરસાદ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તો થશે પાણી પાણી, તો અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં વરસાદની ઘટ પૂરી થશે. અંબાલાલ પટેલના મતે ઓગસ્ટમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જેને લઈને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. અમદાવાદમાં 14મી તારીખથી હવામાનમાં પલટો આવવાની શક્યતા છે ધીરે ધીરે, કારણ કે મોન્સૂન ધરી નીચે આવી રહી છે. 16 તારીખ સુધીમાં તો આ મોન્સૂન ધરી લગભગ જે છે મધ્ય ભાગમાં થઈને દેશના મધ્યપ્રદેશના અને ત્યાંથી સરકતે લગભગ છત્તીસગઢના ભાગમાં થઈને ઓડિશાના ભાગમાં આવશે. આ મોન્સૂન ધરી નીચે લગભગ મધ્યપ્રદેશના નીચેના ભાગમાં આવતા ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા છે. એટલે 17 થી 24માં આપણે જે સ્થળો જણાવ્યા તે સ્થળોએ સારો વરસાદ થવાની શક્યતા રહે છે. અલબત્ત કેટલાક ઠેકાણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થશે, એટલે અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ 17 થી 24માં સારો વરસાદ થવાની ધારણા મૂકી શકાય છે